પૈસા લીધા પછી પાછા ચૂકવવા જ પડે એ જાણે નહીં તો મેં કીધું ને એમ નાદારી નોંધાઈ શકે ને પણ આ લોકો એવું કહે છે અને એમની ખાનદાની છે કે અમે નાદારી ના નોંધાઈ શકે ને નહીં આ સમાજ અને એના ઠેકેદારો જે જુદા પ્રકારે વ્યાજનો ધંધો કરે છે એ લોકો એનો ફાયદો ઉઠાવે છે ઈશ્વર એમને સદબુદ્ધિ આપે આ ચીજોમાંથી બહાર એ લોકો નીકળે અને ગરીબ માણસો ઉપર ક્યાંક દયાથી જુએ એમ પાંચ હજાર રૂપિયા તમારા ઘરમાં જરૂરત પડે અને કોઈ પાસેથી લેવા પડે આ પાંચ હજારનું માસિક વ્યાજ હજાર રૂપિયા તમે કલ્પના કરી શકો મારા ખ્યાલથી કોઈ બેંક કે આપણે વ્યક્તિગત રીતે પણ આ વિચારી ન શકીએ એવડું બધું આ વ્યાજ છે મને તો હું સાયન્સ ભણી છું મેથ્સ પણ ભણી છું પણ ગણવા માટે મારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે એવું આ તગડું વ્યાજ મને એમ થાય કે આ આવું વ્યાજ કોઈનું આ તો લોહી ચૂસવાની વાત છે કોઈ આવું વ્યાજ જો લેતું હોય મને એમ થાય કે એને તો જ નસીબ થાય એવી રીતનું આવું આ ન લેવાય કોઈની પાસે આ રવિ છે અને રમીલા છે બેની રાશિ એક છે ઉંમરમાં બે નાના છે સાણંદમાં બંને જણા રહેતા અને શાક ફ્રૂટ ફ્રૂટ વેચવાનું ધંધો કરતા ફ્રૂટનો ધંધો કરતા હતા સરસ સ્થળો ચાલતો હતો અમે એમને લોન આપેલી એમને ધંધો વધારવો તો એના માટે થઈને પણ એ લોન લીધા પછી શું થયું તે આપણે છોડીને ભાડે જ જવું પડ્યું એ કે મને મારા મોટા ભાઈને દેવું થઈ ગયું હતું બરાબર એને દેવું કેમ થયું એ પહેલાથી જ ચલાવતો હતો બરાબર છે ખાનગી રીતે એને દેવું થઈ ગયું એટલે હું અમુક વ્યક્તિમાં એને જામીન રહી પૈસા આપતો હતો બરાબર એ ભાઈ જતો રહ્યો એટલે મારે તે સામેવારી પાર્ટીને જવાબ આપવો પડે ને એ વ્યક્તિનો હું પૈસા ભરતો

ભયના પૈસામાં તો અલગ અલગ જગ્યાએ ભાઈએ ખાનગી રીતે લીધા હશે પણ મારી દ્રષ્ટિએ મેં જે પૈસા આપ્યા હતા પાંસઠ સિત્તેર હજાર એને વ્યાજવા એ હું એ મારી રીતે ભરું છું અમુક અને અત્યાર સુધી તે કેટલા ભર્યા હશે અત્યાર સુધીમાં તો ખાસા પૈસા ભર્યા મને લાખ એક રૂપિયા લાખ રૂપિયા ઉપર પાછું ગણવાનું આ કેટલું ભણ્યું છે ભણો તો નહીં ભણ્યો નથી પણ ડાયરી બનાવ અને ગણ કે કોના કેટલા ચૂક્યા એવું કરીને પણ એને લાખ રૂપિયા અત્યાર સુધી ચૂકવ્યા છે અને હજી એક લાખ કેટલું બાકી હશે લાખ રૂપિયા બાકી હશે તમે જુઓ કે સાહીઠ પાસઠ હજાર લીધેલા લાખ એણે ચૂકવી દીધા છે હજી લાખ બાકી છે આ ક્યાં પહોંચે કંઈ ખબર ના પડે એના જેવું છેવટે શાકભાજી વેચવાનો વેપાર બહુ સારો આવડે ને રવિને વેપાર ખૂબ સારો આવડતો પણ થાકી ગયો આ બધા ચીજોમાંથી છેવટે વેપાર મૂકી દીધો ને અત્યારે શું કરે નોકરી કરું કંપનીમાં કેટલા પગાર કેટલો મળે નવ હજાર મળે ધંધામાં એ રોજના લગભગ છસો સાતસો કમાઈ લેતો તો આરામથી એમ પણ સ્થિતિ જે થઈને એમાં બધું મૂકવું પડ્યું એટલે એ આવક ઘણી હતી પણ આ ફિક્સ નવ હજારની એ થડો મૂકી દેવો પડ્યો લારી બારી બધું જ જતું રહ્યું એનું એમ અને આ રમીલા છે એની પત્ની એનું પિયર થાય ભાડજ તો પાછા એ પિયરમાં જતા રહ્યા છાપરામાં અત્યારે રહે છે અને ફરી કેમ કે સ્થિતિ એવી છે રવિને દેવામાંથી બહાર કાઢવો જરૂરી છે એટલે અમે આ લારી આજે આપી રવિ તો નોકરી જ કરશે પણ રમીલા છે તું શાકભાજીનું કરી શકશે તો એ શાકભાજી કે ફ્રૂટ એવું કંઈ પણ આની ઉપર એ વેચી શકે માટે લારી આપીને સામાન ભરાવવા માટે પણ અમે એને મદદ કરીશું પણ આ આખી ઘટનામાં બે ચીજો રવિ શીખવા જેવી એક તો આપણે પૈસાની ગણતરી નથી કરતા જે લોકોને આપીએ છીએ વ્યાજ ચૂકવો કે મૂડી આપો એ તમારે લખવું જોઈએ આપણે વેપારી કરતા હોય તો આટલું થઈ શકે એમ એ એક ભૂલ અને આ દરેક નાનો માણસ આ ભૂલ કરે છે કે ગણતો નથી કે સામેવાળાને કેટલા પૈસા બસ ભર્યા જ કરે છે એવી રીતના તો ક્યાંક ગણતરી કરવી જરૂરી છે અને બીજું એવું છે કે જરૂર હોય ને આપણી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા એના ભાઈને ધંધો મોટો કરવાની ભાવના હતી એમ એમ એ લેતો ગયો અને એમાં એને ખબર ના પડી કે કેટલું દેવું થઈ ગયું અને જે લોકો વ્યાજ લે છે ઘણા એવા છે કે જે વ્યાજ નથી લેતા રવિ પાસેથી પણ કેટલાક એવા છે કે જે એની ભલમનસાઈનો ફાયદો ઉઠાવે છે પાંચ હજારનું મહિનાનું હજાર વ્યાજ લે છે આવા વ્યક્તિઓને તો હું કહીશ કે આ આ બિલકુલ યોગ્ય નથી એમ કુદરતના ઘેર જઈએ ત્યારે જવાબ આપવાના છે આપણે એટલે માપનું વ્યાજ હોય તો સમજી શકાય છે જો વ્યાજનો ધંધો હોય તો પણ બાકી આવી રીતે એમ ઈમાનદાર છે એટલે આપણે એને ચૂસી લઈએ એવું તો ના જ થવું જોઈએ પણ હવે તમે બંને શું શીખ્યા આખી ઘટનામાંથી એ કો મને આપી એ ધંધો કરશે હું નોકરી કરીશ અને પેલા દેવું પૂરું કરશો દેવું પૂરું કરેલા દેવું પૂરું કરશો અને પછી બચત બચત તો કરો બચત કરશો આ દીકરો છે એને ભણાવશો તો શીખજો તમારો સાથ સહકાર છે મને એટલું ભગવાન તમારા ઉપર ને ભગવાન ઉપર વિશ્વાસ છે કે હું ક્યાંય પાછો નહીં નહીં પડે તો અમે છીએ સાથે પણ આયોજનપૂર્વક નક્કી કર કે ભાઈ મારે આ દેવાને વર્ષમાં કે છ મહિનામાં કે આયોજન કરીને અમને બતાવો કાટલામાં પૂરું કરવાનું છે અમે સાય થઈ રહીશું એ માટે થઈને બરાબર તો રવિ જેવા ઘણા વ્યક્તિઓ છે તમે આ જોઈને એમ કરશો કે અમને પણ મદદ કરો આ બધું અમારાથી થઈ શકે એટલી મદદ ચોક્કસ કરીશું લોન અમે એવા પરિવારોને આપતા હોય છે જે પરિવારો અમારા સંપર્કમાં છે અમને જાણે છે રવિ દેવાદાર થયો અમે એને પહેલાં લોન આપી હતી આ ફ્રૂટ્સની મોટો ધંધો કરવા માટે પણ રવિ અમારા પૈસા નહીં પાડે એમ કેમ કે એ અમને ઓળખે છે ને અમારો એની સાથેનો સંબંધ પરિવાર જેવો છે એટલે એ પરિવાર જેવો સંબંધ છે એટલે જ અમને ફરીવાર એને આમાંથી બહાર કાઢવાનું મન થાય ને અમે એને મદદ પણ કરીએ બાકી લોનમાં ઘણા એવા વ્યક્તિઓ પણ હોય છે કે આપ્યા પછી આપણને મોઢું પણ ના બતાડે રવિ એમાંનું નથી કદાચ આ વિચરતી જાત ના લોકોની આ ઈમાનદારી છે ઘણા બધા જેમને હું ઓળખું છું એટલીસ્ટ એમના કિસ્સામાં તો કહી શકું કે પૈસા લીધા પછી પાછા ચૂકવવા જ પડે એ જાણે નહીં તો મેં કીધું ને એમ નાદારી નોંધાઈ શકે ને પણ આ લોકો એવું કહે છે અને એમની ખાનદાની છે કે અમે નાદારી ના નોંધાઈ શકીએ ને એની આ સમાજ અને એના ઠેકેદારો જે જુદા પ્રકારે વ્યાજનો ધંધો કરે છે એ લોકો એનો ફાયદો ઉઠાવે છે ઈશ્વર એમને સદબુદ્ધિ આપે આ ચીજોમાંથી બહાર એ લોકો નીકળે અને ગરીબ માણસો ઉપર ક્યાંક દયાથી જુએ એમ અને એ થાય તો મને એમ છે કે અને કરવું જોઈએ સચ કુદરતના નિયમને ધ્યાનમાં રાખીને અને રવિ અને રમીલા બંને આ લારી પરથી ખૂબ તરક્કી કરે દેવામાંથી બહાર નીકળે એવી એમને બંનેને શુભેચ્છા પાઠવીને મારા રાજેશભાઈ મહેતા છે મુંબઈમાં રહે છે એમણે આ બંનેને આ સપોર્ટ કર્યો છે આ લારી માટે થઈને તો એમને ખૂબ બધું થેન્ક યુ કેમ કે હંમેશા એ તૈયાર હોય છે અને આ વિડીયો જોઈને ઘણા બધા લોકો કહેતા હોય છે કે આવા પરિવારો ધ્યાનમાં આવે તો અમને ક્યો અમે પણ એમને મદદ કરી શકીશું અને તમે પણ મદદ કરી શકો છો દસ પંદર હજાર કંઈ બહુ મોટી રકમ નથી પણ કોઈ એક વ્યક્તિની જિંદગી બદલાઈ જાય છે એમ થેન્ક યુ